ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી પૂર્ણ કરવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. 2 વર્ષથી વધુ સમય થઈ ગયેલો હોય તો આજે ઉમેદવાર આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ગુજરાત સરકાર માન્ય વનરક્ષક ભરતી પ્રક્રિયા 14/11/2018 રોજ જાહેરાત થઈ ગયેલ છે, પરંતુ કોઈ કારણોસર 10/12/2018 રોજ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. આજ રોજ તે ભરતી પ્રક્રિયાના 2 વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે. ઘણી લેખિત રજૂઆતો કરી છે, પણ આ સરકાર દ્વારા કોઈ પણ પ્રતિ ઉત્તર મળેલ નથી. તેથી ઉમેદવારો ગુજરાતના તમામ જિલ્લામાં અને તાલુકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વધુમાં અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો સરકાર જો આગામી 15-20 દિવસમાં તારીખ જાહેર નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, અને જેની સંપૂર્ણ જવાબદારી સરકારની જ રહેશે. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર. વનરક્ષક ઉમેદવાર છું. 14/11/2018 રોજ અમે જાહેરાત કરવા પ્રમાણે અરજી વનરક્ષકને અરજી કરી હતી. આજ રોજ જામનગર કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કે આ ભરતી અમે જ્યારે 2018માં ભરતી જાહેરાત થઈ ત્યારે અમે ફોર્મ ભર્યા છે. 2 વર્ષથી વધુ સમયગાળો થઈ ગયો છે, તો પણ જાહેરાત પ્રમાણે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી. તેની હિસાબે જામનગર જિલ્લામાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને ગુજરાતના તમામ જિલ્લામાં આજ રોજ વનરક્ષક ઉમેદવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર સમક્ષ એટલી જ માંગણી છે કે જો આ વહેલી તકે 15-20 દિવસમાં જો તારીખ જાહેર કરવામાં નહીં આવે તો વનરક્ષકના ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર પણ